નમસ્તે. કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણવાનું છે ક્લાસ યુકેજી અને વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનનું પેજ નંબર 14. બાલમિત્રો ખોલો જોઈએ. તમે બધા જુઓ તો મેં અહીંયા મારું પેજ નંબર 14 ખોલી નાખ્યું છે, બરાબર? તો તમે પણ તમારું પેજ નંબર 14 ખોલો. જુઓ, એમાં તમારે લખવાનું નથી, ફક્ત સમજવાનું જ છે, બરાબર? તો તમારી ચોપડીનું પેજ તમારી સામું હશે તો તમને વધારે મજા આવશે, બરાબર બાળમિત્રો? જુઓ, એમાં છે પાઠ 5 અને નામ છે પાલતુ પ્રાણી. પહેલાં તો હું તમને કહી દઉં, પાલતુ પ્રાણી કોને કહેવાય? તો કે ભાઈ, જેને આપણે પાળી શકીએ, એને આપણે ઘરમાં આપણી સાથે રાખીએ તો એ આપણને કોઈ પણ જાતની હાનિ એટલે કે નુકસાન ન પહોંચાડે અને આપણને કંઈક મદદ કરી શકતા હોય, બરાબર છે? એવા પ્રાણીઓને આપણે પાળતા હોઈએ છીએ એટલે એને આપણે કહીશું પાલતુ પ્રાણી, બરાબર બાળમિત્રો? જુઓ, તમને અહીંયા કયા કયા ચિત્ર આપેલા છે? ગાય, ભેંસ, બળદ, બકરી, ઘેટું, ઘોડો, ગધેડું, ઊંટ, કૂતરો અને બિલાડી, બરાબર બાળમિત્રો? તો તમને આજે આપણે પ્રાણીઓના જે ચિત્રો આપેલા છે, બરાબર છે, તો આ બધા જ તમે પ્રાણીઓ એવા હશે ક્યાંક ને ક્યાંક તમે જોયા હશે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો ઘણી વખત તમે મોબાઈલ અને ટીવીમાં પણ જોયા હશે, બરાબર? આ તો બધું આપણા ઘરની આજુબાજુમાં જોવા મળતા જ હોય છે. હવે જુઓ, એની નીચે છે તમને સવાલ જવાબ આપેલા છે, બરાબર છે? તો એમાં તમે નીચે સવાલ જવાબ વાંચો તો તમારા મમ્મીને કહો તો કે વાંચીને તમને સંભળાવે. તો એમાં પહેલો સવાલ એવું છે, પાલતુ પ્રાણીઓના નામ લખો. તો હવે તમને આવડે કે નહીં? આપણે જેટલા પણ જે આ પ્રાણીઓના નામ બોલ્યા છે બધા જ કયા છે? પાલતુ છે, બરાબર? તો તમારે એ જ નામ બોલવાના છે, બીજા કંઈ અલગથી બોલવાના નથી, બરાબર? પછી છે ઘાસ, પાન, ફળ અને ફૂલ એટલે કે શાકાહારી, કે જે આવું ઘાસ પાન જ ખાય છે તો એને આપણે શાકાહારી કહીએ છીએ. તો એવા પ્રાણીઓ કયા છે? તો જુઓ બાળમિત્રો, તમે ગાયને ઘાસ ખાતા જોયું છે. ગાય, બળદ, ભેંસ, ઘેટું આ જે બધા નામ છે એને તમે શાકાહારીમાં લઈ શકશો, બરાબર બાળમિત્રો? એટલે આપણે એમના નામ બોલશું શાકાહારીમાં. પછી તમને એવો સવાલ છે, દૂધ આપનારા. તો જુઓ, શાકાહારી છે તો એ દૂધ પણ આપે છે, બરાબર છે? તો તમારે એના ને એના નામ પાછા બોલી જવાના છે. એવો વિચાર નથી કરવાનો કે ભાઈ હું પાછા ક્યાં નામ બોલું, બરાબર? તો એ જવાબમાં આવશે ગાય, ભેંસ, પછી ઊંટ, બરાબર? ઊંટડીનું દૂધ રણમાં ઊંટડીનું દૂધ ઉપયોગ કરતા હોય છે, બરાબર? એટલે ઊંટ પણ આપણે કહી શકશું બાળમિત્રો. પછી તમને એવો સવાલ છે કે શિંગડાવાળા પ્રાણીઓ, બરાબર? તો આમાં પણ તમારે એ જ નામ બોલવા પડશે, ગાય, ભેંસ, બકરી, બરાબર? જે દૂધ આપે છે તો પણ એને શિંગડા પણ છે એટલે આપણે નામ બોલી જશું. એક નામ આપણે જંગલી પ્રાણી ગેંડો એવું પણ બોલશું, હરણ એ પણ આવશે કારણ કે બધા શિંગડાવાળા છે, બરાબર બાળમિત્રો? પછીનો તમને સવાલ છે, વજન ઊંચકતા હોય એવા પ્રાણીઓના. તો વજન કોણ ઊંચકે છે? તો કે ભાઈ જો, તમે કદાચ ખેતરમાં બળદને જોયો હશે, બરાબર ને? હા, તો એ હળ ચલાવે છે તો એ વજન ઊંચકે છે. પછી ગધેડું જોયું હશે, ગધેડું છે ને એ કુંભારને ખૂબ ઉપયોગમાં આવતું હોય છે, બરાબર છે? તો આપણે એના નામ બોલશું બળદ. પછી હાથી, હાથી પણ વજન ઊંચકે હો બાળમિત્રો, ભલે એ જંગલી પ્રાણી છે પણ એમાં તમે નામ બોલી શકો. પછીનો સવાલ છે, તમે જોયેલા પ્રાણીઓના નામ બોલો. તો એ તો તમને આવડે, તમારે જોઈએ તમે જોયેલા હોય એવાના બોલવાના છે, બરાબર? એટલે હું બોલીશ નહીં, એ તો તમે તમારી જાતે જ બોલજો કારણ કે તમારા ઘરની આજુબાજુમાં કૂતરો અને બિલાડી ને એવા તો તમે જોયા છે ને, ગાય ને ભેંસ ને, બરાબર ને? જેને ચાર પગ હોય છે એને આપણે કહીએ છીએ પ્રાણી. તો બાળમિત્રો, આ રીતનું આપણું પેજ નંબર 14 આપણે અહીંયા પૂરું કરીએ. હવે આપણે જઈએ પેજ નંબર 15 ઉપર. જુઓ, પેજ નંબર 15 ઉપર શું છે બાળમિત્રો? તો આપણે જે પહેલાં પાલતુ પ્રાણી જોયા હતા, આ વખતે છે જંગલી પ્રાણીઓ. શું છે? જંગલી પ્રાણીઓ. જો મેં મારું અહીંયા પેજ નંબર 15 ખોલ્યું છે, તમે પણ તમારા પેજ નંબર 15 ઉપર ચાલો જાઓ. બધા જુઓ તો, જંગલી એટલે કે જંગલમાં રહે છે, જેને આપણે પાળી ના શકીએ. એ ઘણી વખત એવું કરતા હોય છે, આપણને હાનિ પણ પહોંચાડે એટલે કે આપણને નુકસાન કરે, આપણને ખાઈ પણ જાય એવા પ્રાણીઓ છે એ, બરાબર છે? તો એને જંગલી પ્રાણીઓ કહેવાય છે. બાળમિત્રો, જંગલી પ્રાણીઓમાં પણ શાકાહારી અને માંસાહારી. માંસાહારી એટલે કેવા? કે જે માંસ ખાય છે, બરાબર? એટલે કે બીજા એનાથી નાના પ્રાણીઓને ખાઈ જાય છે એવા પ્રાણીઓ હોય છે એ જંગલમાં રહેતા હોય છે, બરાબર? જુઓ, જંગલમાં કયા કયા રહે? તો કે ભાઈ વાઘ, સિંહ, ચિત્તો, રીંછ, ગેંડો, વાંદરો,
બરાબર, હાથી, પછી જો સાબર, શિયાળ, તમને ઘણા બધા પ્રાણીઓના નામ ચિત્ર સહિત આપેલા છે. તો બધા જ નામ એકથી બે વખત તમારા મમ્મી પપ્પા દાદા દાદી કોઈ પણ પાસે બેસીને ચોપડી ખોલી અને જોરથી બધા જ નામ બોલો અને એને ઓળખતા શીખી જાઓ બાલમિત્રો, બરાબર. ચલો હવે નીચે જુઓ તો તમને એમાં નામ, એમાં તમને એવો સવાલ પૂછ્યો જંગલી પ્રાણીઓના નામ લખો, તો હવે એ તો તમને આવડે ને, બરાબર ને, કારણ કે આપણે ઉપર હમણાં જ બોલ્યા વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, હરણ, હાથી, સાબર, શિયાળ, આ બધા જ જંગલમાં રહે છે, બરાબર. પછીનો સવાલ એવો છે કે ભાઈ માંસ ખાતા હોય એવા, માંસ એટલે શું બાળમિત્રો? તો મેં તમને પહેલાં વાત કરી કે જે પોતાનાથી નાના બીજા પ્રાણીઓને જ ખાઈ જાય છે, જે ઘાસને એવું નથી ખાતા હોતા, બરાબર છે, તેને માંસાહારી આપણે કહેશું. તેમાં વાઘ, સિંહ, દીપડો આવા નામ તમે લખી શકશો, બરાબર. પછી જુઓ હિંસક પ્રાણીઓ ક્યાં ક્યાં છે. જો આપણે જે મેં તમને હમણાં વાત કરી એમ આપણને હિંસા પહોંચાડે, બીજાને ખાઈ જાય, બરાબર, આપણને પણ ખાઈ જાય, તો એવા હિંસક પ્રાણીઓના નામ પણ આપણે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો એને લઈ શકશું નહીં, કે હરણ, હાથી એવા નામ આપણે બોલશું નહીં, કારણ કે એ બીજાને નુકસાન પહોંચાડે નહીં, એ તો ખાલી જંગલમાં રહેતા હોય છે. તો આ રીતનું આપણું પેજ નંબર 15 પણ આપણે અહીંયા પૂરું કરશું બાળમિત્રો. જો હજી યાદ રાખજો, હજી આગળ જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓનું હજી આગળ આપણે કરવાનું છે, પણ આજે બસ એટલું જ, બરાબર. તો આટલું પાકું કરી નાખજો, આવજો બાળમિત્ર, તમારું ધ્યાન રાખજો.